હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કણજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ આપણે આ વિડીયોની અંદર આવનારી બિનસચિવાલય ક્લાર્ક તથા મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો આપણે અભ્યાસ કરીશું. અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે હજી સુધી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો, તથા આ વિડીયો શરૂ કરતા પહેલાં એને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો. તમારો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં બંદરે ઉતર્યા હતા? તો મિત્રો, પારસીઓ છે તે સંજાણ બંદરે સૌ પ્રથમ ઉતર્યા હતા. અને જે આ પારસીઓ હતા એમને સંજાણની અંદર જાદી રાણા દ્વારા એમને આશરો આપવામાં આવ્યો હતો. ઓકે, એને દક્ષ પારસીઓનું કાશી છે એને ઉદવાડા છે, ઉદવાડા તો ઉદવાડા છે એને પારસીઓનું કાશી કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ મિત્રો બીજું પણ એક એનાઉન્સમેન્ટ છે કે આ અનએકેડમી નામની જે એપ્લિકેશન છે એનો તમે પ્રીમિયમ ખરીદવા માગતા હોય તો આપણો રેફરલ કોડ છે ગુજરાત જીકે ગુરુ. ઓકે, આ રેફરલ કોડ યુઝ કરવાથી તમને એની અંદર 10% ડિસ્કાઉન્ટ મળી જશે. આની અનએકેડમી નામની જે લર્નિંગ એપ્લિકેશન છે તો એની અંદર તમે જીપીએસસી ક્લાસ 1 લઈને ક્લાસ 3 એટલે કે સિનિયર ક્લાર્ક, બિનસચિવાલય ક્લાર્ક, એટીડીઓ, પોલીસ કોન્સ્ટેબલ પ્લસ પીઆઈ, એસટીએ વગેરેની તમે તૈયારી ઘેર બેઠા કરી શકશો. ઓકે, એમાં 1 મહિનાનું પ્રીમિયમ છે 1400 રૂપિયા, 3 મહિનાનું છે 3500 રૂપિયા, 6 મહિનાનું છે 5600 રૂપિયા અને 12 મહિનાનું છે 7000 રૂપિયા. ઓકે, આમાંથી તમે કોઈ પણ પ્રીમિયમ તમારે ખરીદવું હોય તો આપણો રેફરલ કોડ છે ગુજરાત જીકે ગુરુ એ યુઝ કરશો તો તમને બધા દરેકે દરેક ની પ્રીમિયમની અંદર તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી હતી? તો મિત્રો, ગાંધીજી છે એમને 12 માર્ચ 1930ની અંદર મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડીકૂચ સ્ટાર્ટ કરી હતી. ઓકે, એન 6 એપ્રિલ 1930ના રોજ દાંડીકૂચ છે તે નવસારી જિલ્લાના દાંડીની મુકામે ત્યાં આ દાંડીકૂચ છે તે પૂરી થઈ હતી. અને ત્યાં મહાત્મા ગાંધીજીએ સવારમાં 6:30 વાગે દાંડીના દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડીને તે જે નમકનો જે કાયદો હતો એને તોડ્યો હતો. અને એને મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે નમક કા કાયદા મેને તોડ દે. ઓકે, અને આથી હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતની અંદર હું લૂણો લગાડું છું, એવું મહાત્મા ગાંધીજીએ આ દાંડીકૂચ વખતે કહ્યું હતું. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે? 1 મે 1960 આપણો ગુજરાતનો સ્થાપના દિવસ છે. સરદારસિંહ રાણાનો જન્મ ક્યાં થયો હતો? તો સરદારસિંહ રાણા છે એમનો જન્મ છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કંથારિયા ગામની અંદર સરદારસિંહ રાણાનો જન્મ થયો હતો. ત્યારબાદ ભૂચર મોરેની લડાઈ ક્યાં થઈ હતી, ક્યાં ગામે? તો ધ્રોલ છે, જામનગર જિલ્લાના ધ્રોલની અંદર ભૂચર મોરેની લડાઈ હતી. ઓકે, ત્યારબાદ ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ. અને ખાલી એમ પૂછે કે ગુજરાતના મહિલા મંત્રી કોણ હતા? તો આવશે ઇન્દુમતીબેન શેઠ. ત્યારબાદ સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો બારડોલીની અંદર સરદાર સ્વરાજ આશ્રમ છે તે આવેલો છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ ગવર્નર કોણ હતા? તો ગુજરાતના પ્રથમ ગવર્નર હતા મહેંદી નવાજ જંગ અને તેઓ હૈદરાબાદના વતની હતા. ઓકે, ત્યારબાદ છે અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? તો અમૂલ ડેરીની સ્થાપના છે તે ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ઓકે, તો મિત્રો આવા જ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પણ જોતા રહીશું. મિત્રો, આ આપણે થોડા ટૂંકા ક્વેશ્ચન 4-5 મિનિટના જ આપણે આ વિડીયો બનાવેલા છે અત્યારે. હવે પછીથી આપણે આ એક સિમ્પલ ટાઈપના વિડીયો હતા. ઓકે, તો હવે પછીથી આપણે આખી સ્ટ્રેટેજીથી પ્લાનિંગથી આપણે 15-15-20-20 મિનિટના થ્રુ આઉટના એક એક પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝના આપણે આખા હવે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. ઓકે, આ એક સિમ્પલ વિડીયો હતા. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય.